ધોરણ ચાર આપણે પાઠ 13 વાંચી ગયા છીએ. હવેનું શબ્દ સમજૂતી અને સ્વાધ્યાય તમારે નોટમાં લખવાનું છે. શબ્દ સમજૂતી આપણે જોઈશું. બોળો ઉઘાડો પાન વિનાનો, ઘેઘૂર એટલે ઘર, ઓળકાર એટલે ડકાર ઓહિયો, ધોધમાર એટલે ધોધની જેમ પડતો પ્રવાહ, ઘટા એટલે ઝુંડ એટલે સમૂહ, ઘટાદાર એટલે પાંદડાની ભારે ઘટાવાળ. સ્વાધ્યાય આપણે જોઈશું તો આ સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન જવાબ આપેલા છે, તમારે જોઈને લખવાના છે. નીચે પણ પ્રશ્ન જવાબ આપેલા છે, તમારે જોઈને લખવાના છે. જળની વાદળીએ માણીને સી વાત કરી હશે તે 5 વાક્ય લખો, એ પણ સ્વાધ્યાય પોથીમાં આપેલું છે. આપેલા ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો. કાગડો કાગડી, મોર ઢેર, ચકલો ચકલી, પોપટ મેના, કૂતરો કૂતરી, ભેંસ પાડો, સસલો સસલી, ગાય આંકડો. આગળ જોઈશું. એને માળ એક પાંદડું બેઠું હતું, એના માળ 2-4 પાંદડા બેઠેલા. એક પંખી ઉડતું ઉડીને આવ્યું, ઘણા પંખીઓ ઉડતા ઉડીને આવ્યા, પંખીઓ આ કામ કર્યું, પંખીઓએ આ કામ કર્યું. એક ચોમાસું છોડ પર વરસ્યું, ઘણા ચોમાસા છોડ પર વરસ્યા. કૌંસમાંથી પ્રત્યેક પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. ના ને ની નો નું ની. નંબર 1, એક બકરીનું ધ્યાન ગયું. નંબર 2, છોડ પંખીઓને ભાર ખમી શક્યો નહીં. નંબર 3, છોડ પર પંખીને દયા આવી. નંબર 4, લાંબા સમયની તરસ હતી. નંબર 5, પંખીના ટોળાને એણે તરસ્યા છોડની વાત કરી. નીચેના જુઓ. સરખા અર્થ ધરાવતા વિશે શબ્દ શોધો અને જોડો. વૃક્ષ જળ, ભાર વજન, પાણી જળ, આપ આકાશ, ચોમાસું વર્ષા ઋતુ, પશુ ઢોર. નીચેની વાર્તામાંથી રેટી દોરેલા શબ્દો આડાવડા થયા છે. યોગ્ય જગ્યાએ શબ્દ મૂકીને વાર્તાને સાચી બનાવો. નીચે આપેલા જગ્યામાંથી ફરીથી લખો. તો નીચે આપણે જોઈશું જવાબમાં. એક હતું મોટું જંગલ, એના મોટા મોટા પહાડ, દૂર નજર કરો તો તેને દેખાય કાળા કાળા મેદાન. આ જંગલમાં એક શિકારી રહી. એક દિવસ તેણે પંખીઓને પકડવા ઝાડ પથારી. પંખી દાણા ચડવા નીચે આવ્યા, પંખીઓનો પગ ઝાડમાં ફસાયો. પંખીઓ એકસાથે ઉડવા ફરફર દૂર એક ઝાડ પર જઈને બેઠા. ત્યાં એક ઉંદર રહી, તેને પંખીઓને મદદ કરી. તેને ઝાડમાંથી દાંત ચલાવ્યા, કટકટ ઝાડ તૂટી ગઈ. પંખીઓ તો રાજી રાજી થઈ ગયા. ઉંદરભાઈનો આભાર માનીને ઉડી ગયા આકાશે. શબ્દકૃષ્ણમાં જોઈશું આપણે જવાબમાં. અકળાવું, તળાવ, પંખી, બકરી અને વખત. તો ધોરણ 4 પાઠ 13 સ્વાધ્યાય, આખું સ્વાધ્યાય નોટમાં લખવાનું છે. આ હોમવર્ક છે. અલ્લાહ હાફિઝ.